નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું. તાપીથી આવી રહ્યા છે. તાપી નેશનલ હાઈવે નંબર 56 પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. સોનલગઢના પોખરણ નજીક અકસ્માત સર્જાયો છે. સોનગઢના પોખરણ નજીક આ અકસ્માતની ઘટના બની છે. એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7ના મોત થયા છે, જ્યારે 20થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. એસટી બસ કુશલગઢથી ઉકાઈ તરફ જતી હતી અને એ વખતે આ અકસ્માતની ઘટના બની. નેશનલ હાઈવે 56 પર આ ટ્રિપલ અકસ્માત થયો. વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર ભુવેચિત્રા જોડાઈ ગયા છે તાપીથી. નરેન્દ્ર, નેશનલ હાઈવે નંબર 56 પર જે અકસ્માતની ઘટના બની છે, અત્યાર સુધીની લેટેસ્ટ અપડેટ શું આવી રહી છે? ત્રણ લોકોના મોત થયા હતા, પરંતુ જે રીતે અકસ્માત જે રીતે ગંભીર થયો છે, જેને લઈને મોતનો આંકડો વધીને અત્યારે 7 પર પહોંચ્યો છે અને 23થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ જે ઘાયલ લોકો છે તેમને 108 માફકે વ્યારા અને સોનગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતને લઈને તમામ સરકારી તંત્ર ઘટનાસ્થળે આવી ગયું છે અને પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકની સમસ્યાને હળવી ઉતરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હાલની વાત કરીએ તો હાલ 23 જેટલા જે લોકો ઘાયલ છે તેમને વ્યારા અને સોનગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જી નરેન્દ્ર, આ અકસ્માતને લઈને કોઈ સ્થાનિક અથવા તો વાહન ચાલક સાથે વાતચીત થઈ શકી છે, જેમણે આ અકસ્માતને લઈને જોયો હોય, અથવા તો કેવી રીતે આ અકસ્માત સર્જાયો, કોની ભૂલના કારણે સર્જાયો? ચોક્કસથી તમને જણાવી દઈએ કે આ અકસ્માત ઉકાઈથી ઉકાઈ તરફ એસટી બસ આવી રહી હતી, તે દરમિયાન સોનગઢથી સુરત જતો એક ટેન્કર છે, ટેન્કર ચાલકે રોંગ સાઈડ ઉપર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો અને સામેથી બસ સાથે અકસ્માત થયો હતો. બસ એટલો અકસ્માત એટલી રીતે ગંભીર થયો હતો કે જે પછાડીથી આવતી ક્રુઝર, જે તેમાં પણ પેસેન્જરો મુસાફરો ભરાયા હતા, તે બી પછાડીથી અથડાતા એમાં પણ જે મુસાફરો છે તેમના મોત થયા છે. આ હાલની વાત કરીએ તો હાલ વિભાગ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક હળવી કરવાની કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને 108 મારફતે સારવાર માટે લઈ જવા રહ્યા છે. જી નરેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. નિર્ભયા કે